મહેસાણાની દૂધસાગર ડેરીની મંગળવારે મળનારી વાર્ષિક સાધારણ સભા પહેલા મેઘજી ચૌધરી પર હુમલો થયો હતો જેમાં મોગજી ચૌધરીના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજી ચૌધરી તેમના પુત્ર અને ભાણીજ પર જીવલેણ હુમલો થયો હતો જેમાં સ્વબચાવમાં પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતાં ટોળું વિખેરાઈ ગયું હતું ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોગજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસી હતા જ્યાંથી મોગજી ચૌધરીએ જણાવ્યું હતું કે આ એક આગોતર કાવતરું હતું ડેરીના ચેરમેનના આદેશથી આ કાવતરું રચાયું છે